ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે સત્ર 2 માં એકમ 8 થી લઈને 11 સુધીનો અત્યાર સુધીમાં અભ્યાસ કરી લીધો. એકમ 8 ચણોમાં આ કાવ્યમાં આપણને સવારના કુદરતી વાતાવરણમાં ફરવા જવાનું મન થઈ જાય એવા સુંદર કાવ્યનું આપણે ગાન કર્યું, બરાબર ને? ત્યારબાદ આપણે પાઠ 9 કદર એના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પાઠ 10 ભૂલની સજા, તેમાં અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગ વિશેની આપણે વાત કરી હતી, બરાબર ને? ત્યારબાદ જોયું કાવ્ય 11 હિંડોળો, કે જેમાં કૃષ્ણ ભગવાન આંબાની દારે બાંધેલા હિંડોળા ઉપર હિંચકા ઝૂલી રહ્યા છે તે સમયના તેમના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આજે આપણે આ 4 એકમોને લઈને તૈયાર કરવામાં આવેલું પુનરાવર્તન 3 કે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તેની ચર્ચા કરીશું. પુનરાવર્તન 3. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. અહીં અગાઉના પાઠોના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ આપણે એક વાક્યમાં લખવાના છે. પહેલો સવાલ, ચણોમાં કાવ્યના કવિ કયા સમયનું વર્ણન કરે છે? આપણે ચણોમાં કાવ્ય શીખ્યા હતા, તો તમને યાદ છે આ કાવ્યમાં કયા સમયની વાત કરવામાં આવી છે? હા, સવારે સૂરજ ઉગે તે સમયનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીં એનો જવાબ લખી દેવાનો કે ચણોમાં કાવ્યમાં કવિએ સવારના સમયનું વર્ણન કર્યું છે. તો ફ્રેન્ડ્સ, બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે આવી જ રીતે લખવાના રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના જવાબ આપણે 3 થી 4 વાક્યમાં લખવાના છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. પ્રશ્ન 1. ગણી ગામ વિશે 5 વાક્યો લખો. તો આપણે અહીં લખી શકીએ કે ગણી ગામ કણુણકી નદીના કિનારે આવેલું હતું. આ ગણી ગામ એમ તો ખૂબ જ નાનું હતું, પણ તેની સુંદરતા સૌની આંખોને વળગે તેવી હતી. આ ગણી ગામમાં રહેતા માણસો પણ દિલના ખૂબ જ સારા હતા. તો આવી રીતે ગણી ગામ વિશે આપણે લખી શકીએ. તો આ જ પ્રમાણે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન 3. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો ફ્રેન્ડ્સ, અહીં ઉગમણે એટલે બોલો, હા, સૂરજ ઉગે તે દિશા, અને આભમાં એટલે કે આકાશમાં. તો તમે જોયું જ હશે કે જ્યારે સૂરજ ઉગે છે ત્યારે આકાશમાં લાલ, પીરા બધા રંગો રેલાય છે. તો આવા સુંદર વાતાવરણમાં ચાલવાનો મારા ચરણોમાં ખૂબ જ ઉત્સાહ ઉછરે છે. તો આવું કંઈક આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. તો આવી રીતે કાવ્યના પંક્તિનો અર્થ તમારે તમારા શબ્દોમાં લખવાનો રહેશે. પ્રશ્ન 4. નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આ શબ્દો માટે હિંડોળો કાવ્યમાં જે શબ્દ વપરાયા છે તે આપણે શોધીને લખવાના છે. જેમ કે પહેલો શબ્દ છે ઝૂલો. તો ઝૂલા માટે કયો શબ્દ વપરાયો છે? હા, હિંડોળો. ત્યારબાદ ચાંદી. તો ચાંદી માટે રૂપું. ત્યારબાદ રુદ્રાક્ષની માળા. તો આના માટે કયો શબ્દ વપરાયો છે? બેરખો. ત્યારબાદ પાયજામો. તો પાયજામા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે સુરવાલ. અને ત્યારબાદ ફેંટો. ફેંટા માટે વપરાયું છે મોડિયું. અને છેલ્લે પગરખું. પગરખું માટે મોજડી. તો આવી રીતે આપેલા શબ્દ માટે કાવ્યમાં જે શબ્દો વપરાયા છે તે શબ્દ શોધીને લખવાના છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આપણે આ શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે. પહેલો શબ્દ છે પંખી. તો બોલો પંખીનું સમાનાર્થી શું થશે? પક્ષી, બરાબર ને? બીજું કહેવાશે વિહંગ. ત્યારબાદ બીજો શબ્દ છે જણસ. જણસ એટલે કે દાગીના, ઘણેણા. ત્યારબાદ ધરપટ. ધરપટ એટલે કે ધીરજ. ત્યારબાદ શબ્દ છે પરિશ્રમ. તો બોલો પરિશ્રમને બીજું શું કહેવાશે? મહેનત, બરાબર ને? ત્યારબાદ હિંડોળો. હિંડોળો એટલે કે હિંચકો. તો આપણે આ બધા શબ્દોના સમાનાર્થી શબ્દ લખી દેવાના છે. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. આપણે આવી રીતે આગળ પણ વાક્યો બનાવતા જ હતા. તો અહીં પહેલો શબ્દ છે પંખી અને પક્ષી. એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું. સવારમાં પંખીઓ કલરવ કરે છે. તો આવી રીતે તમારે બીજા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. અહીં કેટલાક શબ્દ આપવામાં આવ્યા છે. આપણે તેના વિરોધી શબ્દ લખવાના છે. પહેલો શબ્દ છે ઉગમણું. તો એનું વિરોધી શું થશે? બોલો. હા, આથમણું, બરાબર ને? તેવી જ રીતે બીજો શબ્દ છે બાંધવું. તો બાંધવુંનું વિરોધી શું થશે? છોડવું, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે બાકીના શબ્દોના વિરોધી શબ્દો પણ લખી દેવાના છે. હવે છે પ્રશ્ન 7. નીચેની સાચી જોડણી યાદ રાખો. અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. એ સાચા જ લખેલા છે. તમારે ફક્ત આ શબ્દોને ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે અને તેની જોડણી યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. એક વચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા 5-5 શબ્દો વિચારીને લખો. એટલે કે અહીં જે શબ્દ એક હોય તો પણ એવો જ બોલાતો હોય અને એકથી વધુ હોય તો પણ એવો જ બોલાતો હોય તેવા શબ્દો તમારે લખવાના છે. જેમ કે પોપટ. જો એક પોપટ હોય તો પણ આપણે પોપટ જ બોલીએ છીએ અને ઘણા બધા હોય તો પણ પોપટ જ બોલીએ છીએ. પોપટો બોલતા નથી. તો એવી રીતે તમારે આવી રીતના એક વચન અને બહુવચનમાં બંનેમાં સરખા જ બોલાતા હોય તેવા બીજા 5 શબ્દો શોધીને લખવાના છે. જેમ કે કમળ. કમળના ફૂલની વાત કરીએ છીએ તો એક કમળ હોય તો પણ કમળ જ બોલીએ છીએ અને વધુ હોય તો પણ કમળ જ બોલીએ છીએ, બરાબર ને? તો આવા તમારે બીજા 5 શબ્દો શોધી કાઢવાના છે અને અહીં લખી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન 9. નીચેની આકૃતિમાં 4 અક્ષરવાળા શબ્દો મૂકો. જે દરેકના પહેલા 2 અક્ષર તળ હોય અને જેનો અર્થ નીચેના વાક્ય મુજબ હોય. ફ્રેન્ડ્સ, અહીં એક ગોળ આકૃતિ આપવામાં આવી છે અને આ આકૃતિમાં આપણે 4-4 અક્ષરવાળા શબ્દો મૂકવાના છે. એ દરેક શબ્દના પહેલા 2 અક્ષર ટ અને ર એટલે કે તળ છે. ત્યારબાદ બાકીના 2 અક્ષર આપણે શોધવાના છે. તેના માટે નીચે કેટલાક વાક્યો આપેલા છે. તો આ વાક્યના આધારે આપણે 4 અક્ષરના શબ્દો બનાવીને આકૃતિમાં લખવાના છે. જેમ કે પહેલું છે એક ફળનું નામ. જુઓ, હવે પહેલા 2 અક્ષર ટ અને ર છે જ, તો પાછળ કયા અક્ષર લાગશે? 4 અક્ષરનું ફળનું નામ. કોઈ કહેશો મને? હા, તરબૂચ, બરાબર ને? તો આ શબ્દ અહીં લખી દેવાનો છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. તીરનો ભઠ્ઠો. તો એને કહેવાશે તળકસ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે ધર્મવિધિમાં વપરાતી તાંબાની ટાસક એટલે કે તળભાણું. તો અહીં એ શબ્દ લખી દેવો. ત્યારબાદ ચોથું વાક્ય છે તરવામાં કુશળ, એને કહેવાશે તરવૈયો. પાંચમું છે યુક્તિ પ્રયુક્તિ એટલે કે તરકીબ. તો ફ્રેન્ડ્સ, આવા બીજા પણ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. આ વાક્યોના આધારે તમારે 4-4 અક્ષરના શબ્દો બનાવવાના છે. ત્યારબાદ આ ગોળ આકૃતિમાં એ શબ્દો લખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આવી રીતે આ પ્રશ્ન તમારે કરવાનો રહેશે.
પ્રશ્ન 10. ગઈકાલની દિનચર્યા તમારી રોજનીસી લખો. ફ્રેન્ડ્સ, રોજનીસી એટલે કે તમે જે દરરોજ કાર્ય કરો છો તેની યાદી. તો તમે ગઈકાલે જે દિનચર્યા એટલે કે આખો દિવસ જે કાર્ય કર્યું હતું તેની યાદી બનાવીને અહીં રોજનીસી તમારે લખવાની રહેશે કે ગઈકાલના આખા દિવસ દરમિયાન તમે કયા કયા કામો કર્યા હતા. તો ફ્રેન્ડ્સ, તમને પુનરાવર્તનના જે પ્રશ્નો છે એ સમજાઈ ગયા હશે. તો આ પ્રશ્નોના જવાબ હવે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું. આવજો.